ચાંદીને માટે જે રીતે ધર્મેશજીએ પણ કહ્યું કે સોના ચાંદી બંનેની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ પોઝિટિવ આઉટલુક રાખી રહ્યા છે આપનો ચાંદી પર કઈ રીતનો આઉટલુક છે અને લાગે છે કે ચાંદી આઉટ પરફોર્મ કરશે સોનાની કમ્પેરિઝનમાં હાલ અત્યારના શોર્ટ ટર્મ માટે બે રીઝન છે સૌથી પહેલાં આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો છેલ્લા બે વર્ષથી ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો યુઝઅલી નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ હાઈ એન્ડ ઓફ ધ રેન્જ છે અને નીચે જોઈએ તો સેવન્ટી એઇટથી એટીની આસપાસ છે તો જ્યારે જ્યારે પણ નાઇન્ટીની આસપાસ જાય છે ત્યાંથી સિલ્વર પરફોર્મ કરે છે અને એ એવરેજ રેશિયો એટીની આસપાસ આવી ચૂક્યો છે હાલ અત્યારના પણ આપણે જોઈએ તો નાઇન્ટીથી ફરી થઈને અત્યારના એટી સિક્સ એટી ફાઈવની આસપાસ છે મને લાગે છે કે આ રેશિયો ફોરીથી એટી થશે ધેટ મીન્સ કે ચાંદી આગળ જતા આઉટપરફોમ કરશે અને બીજું આપણે ફંડામેન્ટલ્સ જોઈએ તો હિસ્ટોરિકલી ચાંદી જ્યારે જ્યારે આઉટપરફોર્મ કર્યું છે એ સિનારીઓમાં હોય છે કે જ્યારે ઓવરઓલ ઇકોનોમી હોય છે રિસેશનથી નીકળીને બહાર એક્સપાન્શનમાં જાય છે હાલ અત્યારે આપણે જોઈએ કે યુએસના જે ગઈકાલના ઇન્ડસ્ટ્રીયલ ઇન મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા છે એ પણ વીક યુરોપની જોઈએ ઇકોનોમી તો વીક છે આગળ જતા ઇન્ડસ્ટ્રી એક્સપાન્ડ થશે જેના લીધે ડિમાન્ડ ખાસ કરીને સિલ્વરની જે ડિમાન્ડ જે છે એ વધશે એટલે આ ફેક્ટરમાં પણ મને લાગે છે કે ચાંદી આગળ જતા પરફોર્મ કરી શકશે અને હિસ્ટોરિક આપણે છેલ્લા આઠ છેલ્લા નાઇન્ટીન થી બે જોઈએ તો જ્યારે જ્યારે પણ છેલ્લા બે થી ત્રણ વર્ષ એ જે ચાંદી અને સોનાની તેજી આવી છે તો એમાં એવરેજ સોનાની તેજી એકસો ચૌદ ટકા રિટર્ન આપ્યું છે જ્યારે ચાંદીએ થ્રી એટી ફોર પર્સન્ટ રિટર્ન દેટ મીન્સ ટુ સેવન્ટી પર્સન્ટ રિટર્ન આપ્યું છે તો અહીંયાથી મને લાગે છે કે સોનું જરૂરથી તેજી થશે પણ મને લાગે છે કે ચાંદી જે છે એ આઉટ પરફોર્મ કરશે અને ચાંદી આઈ થિંક નેક્સ્ટ જે યર સુધીમાં મને લાગે છે કે એક લાખ ઉપરનો ટાર્ગેટ જરૂરથી આવશે એટલે સોના અને ચાંદીમાં આઈ થિંક શોર્ટ ટર્મ માટે મને લાગે છે કે ચાંદી વધારે સારી દેખાઈ રહી છે ઓકે તો શોર્ટ ટર્મમાં ચાંદીનો આઉટ પર્ફોમન્સની આપણે અહીંયા આગળથી આશા રાખી શકીએ છીએ ધર્મેશજી જો આપણે મેટલ્સના કારોબારની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ તો આ સપ્તાહમાં મેટલ્સે પણ રિકવરી આપવાના ઘણા પ્રયાસ અહીંયા આગળથી કર્યા આ પછી ઉપલા સ્તરોની આસપાસથી થોડું ઘણું દબાણ પણ આવતું દેખાયું પણ એક સારી રિકવરી આપણને મેટલ્સની અંદર આવતી દેખાઈ ડોલર ઇન્ડેક્સની પણ એક અસર અહીંયા આગળથી રહી છે તો મેટલ માટે હવે આપ આગળનો આઉટલુક કઈ રીતે રાખી રહ્યા છો

માર્કેટમાં સપોર્ટ મળવાનું છે તો એ થશે કમોડિટી માર્કેટમાં બીજી વાત રહી રૂપિયાની અગર રૂપિયો અહીંયાથી એટી ફાઈવ ક્રોસ કરીને એટી સિક્સ સુધી જશે તો તમારે ડોમેસ્ટિક માર્કેટમાં ડબલ ઇમ્પેક્ટ મળશે અને અહીંયાથી સ્પેશિયલી બેસ મેટલમાં બધા કાઉન્ટરમાં તમારી એવી સારી તેજી જોવા મળશે મારું અગર તમારે હોટ પિક જોશો તો હું કોપરને સલાહ આપીશ રહેવા માટે અહીંયાથી એટલીસ્ટ પાંચ થી દસ પર્સન્ટની તેજી કરંટ લેવલથી ને બીજી મારી એલ્યુમિનિયમ રહેશે મને એલ્યુમિનિયમ બહુ ભૂલીશ છું

ત્યારે જ ભાવિકજી જો ક્રૂડની વાત કરી લે ક્રૂડને માટે આ સપ્તાહમાં મોટા મૂઝ આવતા આપણને દેખાયા બે ટકાનો એક દિવસની અંદર ઘટાડો પછી દોઢેક ટકાની રિકવરી આવા મૂવ્સ આપણને આવતા દેખાયા અહીંયા આગળ જે ઇઝરાયલ હમાસના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની સીઝ ફાયરની વાતો હોય ઇન્વેન્ટ્રીના આંકડા હોય આ તમામની અસરો આપણને પડતી પણ દેખાય છે તો કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો આગળ ક્રૂડને આઈ થિંક મને લાગે છે કે ક્રૂડનું જે મેજર કરેક્શન છે આઈ થિંક આવી ચૂક્યું છે અહીંયાથી હવે મે બી ત્રણથી થી ચાર પર્સન્ટનું બીજી મે બી કરેક્શન થઈ શકે છે કારણ કે જે તમે વાત કરી જીઓપોલિટિકલ કન્સર્ન હવે અત્યારના ઓછા થઈ ગયા છે ટ્રુ સ્ટોકની વાત ચાલી રહી છે અને આપણે ડિમાન્ડ ડિમાન્ડ જોઈએ તો એક્સપેક્ટેડ નથી ફોરકાસ્ટ કરી છે કે જે સેકન્ડ હાફમાં એશિયાની વર્લ્ડની ડિમાન્ડ જે છે ઓછી થવાની છે એટલે માર્કેટ ઓલરેડી એ પણ ફેક્ટર ઇન કરી ગયું છે હવે સૌથી સૌથી વધારે બધાની નજર ઓપેક પ્લસ રહેશે અને ઓપેક પ્લસ મને નથી લાગતું કે એ લોકો પ્રોડક્શન કટ કરશે બે રીઝન છે એક તો એ લોકો માર્કેટ શેર રાખશે કારણ કે આપણે જોઈએ કે યુએસ ગયાના અને બ્રાઝિલ એ લોકોની સાઇડથી આપણે તો પ્રોડક્શન વધી રહ્યું છે સેકન્ડ ઓપેક આઈ થિંક જ્યાં સુધી સિક્સટી ડોલરની નીચે બ્રેન્ડ જતું નથી સસ્ટેન નથી થતું ત્યાં સુધી મને નથી લાગતું કે એ લોકો પણ અંદર પ્રોડક્શન કટ કરે કારણ કે સિક્સટીથી એટી એ લોકોનો એક ઝોન છે કમ્ફર્ટેબલ ઝોન છે કે જ્યાં જ્યાં ત્યાં સુધી પ્રાઇસ હોય એ લોકોને કોઈ ઈશ્યુ નથી આવતો અને ત્રીજું એ છે કે ઈ એ પણ કીધું છે કે સેકન્ડ હાફમાં એટલેસ્ટ ડિમાન્ડ કરતાં જે સપ્લાય છે હજી પણ થોડીક ડેફિસિટ થઈ શકે છે જે પહેલા એ લોકો કહેતા હતા કે ફા ડેફિસિટ થશે એના બદલે હવે સેવન ફિફ્ટી થાઉઝન્ડ ડેફિસિટ થાય છે કારણ કે ગ્લોબલ ઇન્વેન્ટ્રીઝ આપણે જોઈએ ભલે ડિમાન્ડ નથી ગ્લોબલ ઇન્વેન્ટ્રીઝ ઓછી થઈ રહી છે એટલે મને લાગે છે કે આગળ જતા અહીંયાથી ત્રણ થી ચાર પર્સન્ટ એક કરેક્શન આવશે પછી પ્રાઇસીસ સ્ટેબલ થશે અત્યારના અહીંયાથી કોઈ તેજી ના આપતો કોઈ ફેક્ટર્સ નથી દેખાઈ રહ્યા મને લાગે છે કે ઓવરઓલ જે કરેક્શન છે એ ઓલરેડી આવી ચૂક્યું છે આઈ થિંક એમસીએક્સમાં છ હજારથી પાંચ હજાર આઠસોનું એક સારું એક બેઝ છે આઈ થિંક ત્યાં સુધી આવે છે તો એકવાર લોંગ પોઝિશન કરી શકાય છે સ્મોલ ક્વોન્ટિટીમાં ઉપર સિક્સટી થ્રી સિક્સટી ફોર હંડ્રેડનું બટ આ એક વી શેપ રેલી નહીં હોય આઈ થિંક એક ગ્રેજ્યુઅલ રેલી હશે તો અહીંયાથી હજી પણ છ હજારથી પાંચ હજાર આઠસો સુધીનું એક બેઝ બનવાનું એક કરેક્શન માટેનું થોડુંક વેઇટ કરે અને પછી થોડો લોંગ પોઝિશન કરી શકે છે ઓકે તો અત્યારે અહીં આગળથી એક કરેક્શન અને ત્યારબાદ આપણને ધીરે ધીરે ગ્રેજ્યુઅલ એક રેલી આપણને દેખાઈ શકે છે ધર્મેશજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો નિયર ટર્મમાં આપણને ક્રૂડમાં કોઈ ઘટાડો એક્સપેક્ટ કરી રહ્યા છો અને ક્રૂડમાં કઈ રીતની રણનીતિ રાખવાની આપ સલાહ આપશો જો જના મેને તમે કાચા તેલની વાત કરો તો ઇનફેક્ટ આ શો પર હું લાસ્ટ 3-4 મહિનાથી એ જ કહી લઉં કે આગળના બધા મહિના બેકવર્ડેશનમાં ચાલે છે એનું મતલબ છે કે કરંટ મંથમાં તેજી હશે પણ આગળના મહિનામાં મંદી હશે ને એ થયું કે માર્કેટ જ્યાં એસી ડોલર ચાલતું હતું આજે ઓલમોસ્ટ 70 ડોલર નીચે આવી ગયું છે પ્રાઇસ તમે આગળના મહિના ઇનફેક્ટ 2025 ના પણ તમે અગર કોન્ટ્રાક્ટ જોશો તો 65 64 ડોલર પર આવી ગયું છે એટલે એટલી મંદી માર્કેટમાં આવી ગઈ છે સપ્લાય એબેન્ડન્ટ છે

હવે લાસ્ટ બે બે ઓપેકની મિટિંગમાં ઓપ્શન આપ્યું છે કે તમે તમારું પ્રોડક્શન કટ કરવું હોય તો કરી શકો છો ને એ કર્યા પછી માર્કેટમાં એસી ડોલર આવે છે ફરીથી માર્કેટ ડોલર પર આવી જાય છે તો ફંડામેન્ટલી મને તેજી લાગતી નથી માર્કેટ આ લેક ક્લસ્ટર મૂવ કરશે છ હજાર રૂપિયાના આજુબાજુમાં ફરતું રહેશે ફંડામેન્ટલી ટેકનિકલી બંને થી બહુ પ્રેશર છે જ્યાં સુધી જીઓ ટેન્શન નથી આવતું ને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી વધતી

ઓકે તો ક્રૂડને માટે અત્યારે ખાસું પ્રેશર આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે જો તમારે તેજી કરવી હોય તો અત્યારે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે ત્યારે એક પ્રેશર આવતું આપણને ક્રૂડની અંદર દેખાઈ શકે છે તો આપણે નો